પ્રકરણ દસ આપત્તિ અને વ્યવસ્થાપન કુદરતી આપત્તિઓ સારાંશ રોજિંદા માનવજીવનમાં કોઈ દુર્ઘટના બને ત્યારે માનવજીવન ખોરવાઈ કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે આવી દુર્ઘટના પછીની પરિસ્થિતિ એટલે આપત્તિ કેટલીક આપત્તિઓ અણધારી આવીને અચાનક વિનાશ સર્જે છે તો કેટલીક લાંબા ગાળે સૈદ્ધાંતિક સમજ આપત્તિઓ હોનારતો કુદરતી માનવસર્જિત પૂર નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે જ્યારે નદીમાં પાણીની ક્ષમતા ઊંચી હોય અને તેની ઉપરથી પાણી વહેવા માંડે ત્યારે તે માર્ગથી અન્ય દિશામાં અને વાંકી ચૂકી વહે છે જેના કારણે તે કિનારાના રહેણાંકો અને વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે ત્યારે નદીઓમાં પૂર આવ્યું તેમ કહેવાય છે વાવાઝોડું હવાનું હલકું દબાણ સર્જાવાથી ભારે દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ફૂંકાય છે આ તોફાની પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે સર્જાતી પરિસ્થિતિ એટલે વાવાઝોડું આ હવાના તોફાનો મર્યાદિત સમયગાળા અને વિસ્તારમાં અસર કરે છે જેને હરિકેન ટોર્નેડો વંટોળ વગેરે નામથી ઓળખવામાં આવે છે દુકાળ વરસાદ ન પડે કે ખૂબ ઓછો પડે તેવી સ્થિતિ એટલે સૂકો દુકાળ જ્યારે ખૂબ વધુ વરસાદ પડે ત્યારે જે સ્થિતિ સર્જાય તે લીલો દુકાળ દુકાળના કારણો વનનાબૂદીકરણ વધુ પડતી ખેતી વગેરે વધારે પડતી સિંચાઈ સુનામી સમુદ્ર કે મહાસાગરના તળીએ ભૂકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી મોટા અને ઊંચા સમુદ્ર મોજા ઉત્પન્ન થાય તે સુનામી સુનામી મોજાની લંબાઈ આશરે સાતસોથી એક હજાર છસો કિલોમીટર જેટલી હોય છે તે ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે તેથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે જે અગિયાર માર્ચ બે હજાર અગિયારમાં જાપાનમાં જોવા મળ્યું હતું આ મોજા સમુદ્ર કિનારે ઉછાળા રૂપે અને સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે જેના કારણે કિનારાના વિસ્તારને ભારે નુકસાન થાય છે આથી તેને પ્રલયકારી મોજા પણ કહે છે ભૂકંપ અને જ્વાળામુખી સારાંશ ભૂકંપ અને જ્વાળામુખી આ આપત્તિ એવી છે જેની આગાહી કરી શકાતી નથી તેમ છતાં તેની અસર ખૂબ જ ઊંડી હોય છે જેનાથી જાનમાલને ખૂબ નુકસાન થાય છે ભૂકંપને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે સૈદ્ધાંતિક સમજ ભૂકંપ પૃથ્વી પેટાળની અંદરના ખડકોનું હલનચલન થવાથી ખૂબ શક્તિશાળી કંપન અનુભવે છે ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર થતા કંપનને ભૂકંપ કહેવાય છે ભૂકંપના ઉદભવ સ્થળેથી જે ભૂકંપના મોજા પેદા થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહે છે જે મોટે ભાગે પૃથ્વીની સપાટીની નીચે પૃથ્વીના પેટાળમાં હોય છે કોઈપણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપની તીવ્રતા પર આધારિત હોવાથી તેનું ઉદ્ગમ સ્થાન અને તીવ્રતા જાણવા ભૂકંપ આલેખકનો ઉપયોગ એટલે કે સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય છે જ્વાળામુખી પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાં રહેલા લાવા નાના મોટા પથ્થરો ગરમ વાયુઓ રાખ માટી વગેરે ધડાકા સાથે અથવા ધીમે ધીમે પૃથ્વીના પેટાળમાંથી સપાટી પર બહાર આવે તે જ્વાળામુખી આ વરાળના જથ્થાને પૂરતી જગ્યા ન મળતા તે તીવ્ર વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને પોતાની સાથે પ્રવાહી મેગમાને તીવ્ર વેગે ઉપર તરફ લાવે છે દાવાનળ જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળીને કારણે કે બીજા કોઈ કારણે આગ લાગે તેને દાવાનળ કહે છે દાવાનળને કારણે વન્ય સંપત્તિને ખૂબ નુકસાન થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો અરાવલીના જંગલોમાં થયેલ દાવાનળ માનવસર્જિત આપત્તિઓ સારાંશ માનવસર્જિત આપત્તિઓ જેવી કે આગ

જાનમાલને નુકસાન થાય છે સાથે સાથે ઘણી વખત લોકો પોતાના જીવ પણ ગુમાવે છે ઔદ્યોગિક અકસ્માત ઝેરી રસાયણો મશીનરીના અયોગ્ય ઉપયોગ કે જાળવણી માનવીય ભૂલો અપૂરતી સુરક્ષા વ્યવસ્થા રાસાયણિક પ્રવાહી ઢોળાઈ જવાથી કે અમુક વાયુ લીક થવાથી ઔદ્યોગિક અકસ્માતો સર્જાય છે ઔદ્યોગિક અકસ્માતથી કારખાનાને નુકસાન થાય છે તેમજ ઘણી વખત મજૂરો પોતાના જીવ પણ ગુમાવે છે યુદ્ધ અંગત સ્વાર્થ અહમ લાલચ કે રાજકીય વિવાદોથી પ્રદેશો કે સરહદી વિસ્તારો માટે યુદ્ધ લડાય છે યુદ્ધને કારણે જે તે દેશ ધંતો ગુમાવે જ છે સાથે સાથે તેને ઘણી વખત આર્થિક કટોકટીમાંથી પણ પસાર થવું પડે છે જેને કારણે દેશનો વિકાસ ધીમો પડે છે હુલ્લડ વેરભાવ કે અન્ય કારણોસર માનવ વસવાટના સ્થળોએ લોકો વચ્ચે થતી મારામારીની અને મિલકતોને નુકસાનની ઘટના એટલે હુલ્લડ ભેદભાવમાં માનતા તેમજ પોતાની ખોટી માંગણી પૂરી કરવા લોકો હિંસક માર્ગ અપનાવે છે જેમાં મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવે છે જેનાથી નિર્દોષ લોકોને અને તંત્રને ઘણું સહન કરવું પડે છે બોમ્બ વિસ્ફોટ તારાજી કરવા વિનાશ માટે ભય અને આતંક ફેલાવવા કે યુદ્ધ દરમિયાન ક્યારેક બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે જેને કારણે જાનમાલને નુકસાન થાય છે તેમજ ઘણી વખત નિર્દોષ લોકો મૃત્યુ પામે છે આપત્તિઓની માનવ જીવન પર અસરો આપત્તિ માનવજીવન પર પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો કરે છે જે મોટાભાગે વિનાશકારી હોય છે કેટલીક અસરો સર્જનાત્મક પણ હોય છે આપત્તિની મુખ્યત્વે ચાર પ્રકારની અસરો જોવા મળે છે એક શારીરિક અસરો નાની મોટી શારીરિક ઇજાઓથી માંડીને મૃત્યુ સુધીની શારીરિક અસરો થાય છે બે માનસિક અસરો ડર લાગવો સુનમન થઈ જવું ડઘાઈ જવું હતાશ થઈ જવું ઊંડો માનસિક આઘાત લાગવો જેવી માનસિક અસરો થાય છે 3 આર્થિક અસરો વ્યક્તિગત કે જાહેર મિલકતો તથા ધંધા રોજગારને નુકસાન થવું વગેરે આર્થિક અસરો થાય છે 4 સામાજિક અસરો સ્થળાંતરણ સ્વજનોથી અલગ પડવું કે સ્વજનો ગુમાવવા જેવી સામાજિક અસરો થાય છે વિદ્યાર્થીઓ આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે